બનાસકાંઠાના ઇકબાલગઢથી બુલુન્દ્રા જતા બનાસ નદી પર વર્ષો પહેલા બાંધેલો બ્રિજ અતિ જર્જરિત બન્યો છે, જેને લીધે વાહન ચાલકોને આ બ્રિજ ઉપરથી પસાર થતા હાલ તો ભય લાગે છે, જેના લીધે લોકો બ્રિજને રિપેરિંગ કરવાની માંગ કરી રહ્યા છે. ઇકબાલગઢથી બાલુન્દ્રા અને રાજસ્થાન જતા બનાસ નદી પર વર્ષો પહેલા બ્રિજ બાંધવામાં આવ્યો હતો. જોકે આ બ્રિજ બન્યાને વર્ષો વીતી ગયા હોવા છતાં પણ આજ દિન સુધી આ બ્રિજનું કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ થયું નથી, જેના લીધે બ્રિજ જર્જરિત બન્યું છે. બ્રિજની બંને સાઈડો તૂટી જવાથી લોખંડ પણ દેખાવા લાગ્યું છે. જો બ્રિજ પર કોઈ અકસ્માત થાય તો વાહન નદીમાં ખાબકી શકે તેમ છે. એક વર્ષ અગાઉ મીડિયામાં આજ બનાસ નદીના બ્રિજનો અહેવાલ ચલાવવામાં આવ્યો હતો, ત્યારે તંત્ર દ્વારા બે જ દિવસમાં બ્રિજનું રિપેરિંગ કામ કરાવવાનું નાટક ભજવામાં આવ્યું હતું અને તે પણ કામ અડધું કરીને તંત્ર દ્વારા સંતોષ માનવામાં આવ્યો હતો. જ્યારે ફરીવાર આ બ્રિજ પર ખાડા અને બ્રિજની બારીઓ પર તિરાડો પડતા વાહન ચાલકોમાં ભય જોવા મળી રહ્યો છે. અશોક રાણા વાસિયા, જેડેશ ટીવી, અમીરગઢ. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના એકબાલગઢ ગામે વિશ્વેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને આ મંદિર નદી કિનારે આવેલું છે. આ નદી ઉપર એક ઓવરબ્રિજ છે. આ બ્રિજ 1 કિલોમીટરથી વધારે લંબાઈનો ઓવરબ્રિજ છે અને વર્ષો જૂનો આ ઓવરબ્રિજ છે. આ બ્રિજનું સમારકામ કરવામાં આવે તેવી સરકાર જોડે માંગ છે. કારણ કે આજથી 1 વર્ષ પહેલા પણ આ બ્રિજ માટે અમે ગુજરાત સરકારને મીડિયાના માધ્યમથી રજૂઆત કરી લીધી, ત્યાંનું કામ પણ થયેલ છે. એ કામ અધૂરું કામ છે અને આજે આ દિવાલો બંને બાજુ ફાટી ગયેલ છે. આવનારા સમય વધારે પૂર આવશે તો અહીંયા લોકોને જાનહાની થઈ શકે છે. બીજી વાત કે અહીંયા રાજસ્થાનને જોડતો પણ સરહદી રસ્તો છે, ત્યાંથી પણ ઘણી બધી ગાડીઓ આવતી હોય છે. લોકોને રાજસ્થાનની અંદર અવરજવર કરવા માટે, ગુજરાતને અવરજવર કરવા માટે આ બ્રિજ સુરક્ષિત છે, તો આવનારા સમય જાનહાની થશે નહીં. બીજી વાત એ છે કે અહીંયાથી આજુબાજુ ગામડાઓથી વરસાદના સમયે ઘણા લોકો